કલ્કી બાયોકલ્ચર અજિત કુંવર અને કલ્યાણી સૂર્યોદય દ્વારા લંપી સામે રક્ષણ મળે તેવું લિક્વિડ તૈયાર કરવામાં આવ્યું. ટેટોડા ગૌશાળા ખાતે પ્રયોગ કરાયો. મહારાષ્ટ્રના કલ્કી બાયોકલ્ચર અજિત કુમાર એન્ડ કલ્યાણી સૂર્યોદય પૂર્ણાસા દ્વારા એક લિક્વિડ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિક્વિડ દ્વારા ગાયોમાં ચાલતી લંપી નામની બીમારીથી ગાયોને રક્ષણ મળી રહે તે માટે તૈયાર કરવામાં આવે છે અને તેનો આજે ટેટોડા ગૌશાળા ખાતે પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ લિક્વિડથી ગાયોમાં ચાલતા લંપી બીમારીથી ગાયોને રક્ષણ મળશે અને મચ્છરોના ઉપયોગ તેમજ દુર્ગંધ દૂર થશે. સાથે સાથે લોકો માટે પણ આ લિક્વિડ ફાયદાકારક છે તેવું જણાવ્યું હતું. લંપી નામની બીમારીથી જે પશુઓ મૃત પામ્યા છે અને તે મૃત પશુઓની દુર્ગંધને લઈ લોકોમાં પણ બીમારી ફેલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે મૃત પશુઓ પર પણ આ લિક્વિડનો છંટકાવ કરવાથી તેની દુર્ગંધ નાશ પામે છે અને લોકોને પણ તેની દુર્ગંધ સામે રક્ષણ મળે છે. આવો સાંભળીએ તેમના જ મોઢે સુશીલ લિક્વિડની કામગીરી. સુરેશ કલ્ચર, ZS TV, ધાનેરા. कल्याणी सरोवे, मैं पूना महाराष्ट्र से आई हूँ. मैं समाज सेवा में पदवी की हूँ और महाराष्ट्र में वेंगुर्ला जो है कोंकण विभाग में, वहाँ पे अजित कुमार जी परब इन्होंने कल्की नामक एक जैव रसायन बनाया है जिसके इस्तेमाल से लंपी बाधित गौशालाओं में और सभी गौशालाओं में मक्खी मच्छर और दुर्गंध पैदा जो हो रही है उसे हम कम कर सकते हैं और जो गाय की मौत हो रही है वहाँ पे भी जो दुर्गंध पैदा होती है जिसकी वजह से मनुष्य के जीवन को हानि पहुँच सकती है और पूरा वातावरण ही अशुद्ध हो सकता है, तो वो सब हम कम करने के लिए कल्की जैव रसायन जो टिटोड़ा गुजरात में राजाराम गौशाला आश्रम में अभी उपलब्ध है, यहाँ पे आप आकर ये जैव रसायन आपको मिल सकता है और यहाँ आपको प्रशिक्षण भी मिल सकता है. तो मेरा सभी का आह्वान है कि आप इसका प्रशिक्षण लें. ये जैव रसायन आपके खेतों में भी इसका इस्तेमाल है, तो इसकी पूरी जानकारी आप गौशाला में आकर यहाँ पे पा सकते हैं. જય ગૌ માતા, જય ગોપાલ. આપણી ટેટોડા ગૌશાળામાં બેન મહારાષ્ટ્રથી આવે છે ને દેશી દવા માટે, કે આ દેશમાં ઝેરી મુક્ત વાતાવરણ, પ્રદૂષણ અને ખોરાક ઝેરી મુક્ત કરો, કારણ કે આપણે કુબી અનાજ દવાઈ વગેરે આપણે ખાદ્ય પદાર્થ એમાં બધું રાસાયણિક વાપરીએ છીએ, એ રાસાયણિક વાપરવાનું બંધ કરી અને દેશી આપણા મળમૂત્ર, ગૌ માતાના કોઈ બી મળમૂત્ર માંથી બનાવેલ તમામ ખાતર બિયારણ એનો ઉપયોગ કરો અને આ રાસાયણિક ખાતરનો એનેમાં ઉપયોગ ન કરે, એના માટે બેને બધું સમજાયું ને દવા અને બીજું પ્રોજેક્ટ બધું ટેટોડા ગૌશાળામાં સમજાયું છે. તો આપ મુલાકાત લઈ અને દેશી રાસાયણિકથી બનાવેલું અને આ ઝેરી તત્વને જેમ જેમ જમીનમાં બીજે બંધ કરો એવી ભગવાનને પ્રાર્થના અને આપ આવી અને ટેટોડા મુકામ